મેઘમહેર નું વાતાવરણ જોવા મળી રહ્યું છે પરંતુ વરસાદની માત્ર ખુબ જ ઓછી હાઈવે નજીક નાના ચિલોડા પાસે ખાડા પડેલા છે આ લોકોના નકારાત્મક અસરો નો સામનો કરવો પડી રહ્યો છે અહીંથી પસાર થતા મોટર અને ફોર વ્હીલ વાહનો તેમજ હેવી લોડિંગ વાહનોને ભારે નુકસાન થતું છે આ ખડાઓની મુસીબતને કારણે ટુ વ્હીલર અને ફોર વ્હીલ ચલાવતા લોકોને કમરના દુખાવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ખડાઓને કારણે સાંજના સમયે લોકોને લાંબા ટ્રાફિક જામનો પણ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દર વર્ષે કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરીનો દાવો કરે છે છતાં સદીના નમ્ર માર્ગોની સ્થિતિ જોતા આ દાવા પર સવાલ ઉઠવા લાગ્યો છે આ રસ્તો મુંબઈ દિલ્હી મુખ્ય માર્ગ તરીકે ઓળખાય છે પરંતુ ત્યાં આ માર્ગે યોગ્ય કામગીરી ન થવાથી સ્થાનિક માટે મુશ્કેલી વધી રહી છે અધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેશન દ્વારા તરત જ સક્રિય પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે શહેરવાસીઓને રોજિંદા જીવનમાં થનારી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મુખ્ય માર્ગો પર કબજાવાળો સુધાર મકામ ઝડપથી પૂરું પાડવા માટે વહીવટી તંત્રને વધુ સક્રિય થવાની જરૂર છે છેલ્લા કેટલાય સમય સુધી સતત પડેલ વરસાદને કારણે અમદાવાદના આપ જોઈ શકો છો ઘણા બધા એવા રસ્તા છે કે જે આ રીતે બિસ્માર હાલત થઈ ગયા છે અમદાવાદ સ્માર્ટ સિટી જે છે તે ખાડા અને ટેકરાઓનું એક નગર જે છે તે બની ચૂકી છે આપ જોઈ શકો છો કેવા પ્રકારના જે ખાડાઓ જે છે તે આ રોડ રોડ ઉપર પડેલા છે અને મહત્વની વાત એ છે કે આ અમદાવાદ શામળાજી વાળો જે નેશનલ હાઈવે છે ઉદયપુર વાળો તે હાઈવે છે અને સતત આ ખાડાઓના કારણે કેટલાય લોકોની ગાડીઓ જે છે તે અહીંયા જે આપ જોઈ શકો છો કેવી રીતે વાહનો અહીંયાથી જે છે તે પસાર થઈ રહ્યા છે અહીંયા સાધનોને ખૂબ જ ભારે માત્રામાં જે છે તે આપ જોઈ શકો છો તકલીફ પડી રહી છે એકદમ ધીમે રહીને અહીંયાથી પસાર થવું પડે છે અને એટલા માટે જ અહીંયા મોડી સાંજે પણ અહીંયા જે છે ખૂબ મોટી માત્રામાં ટ્રાફિક જે છે તે અહીંયા જોવા મળતું હોય છે લગભગ કહી શકાય કે લગભગ આ એક કિલોમીટરનો આ એક રોડ છે કે જ્યાં આવા પ્રકારના ખાડા જે છે તે પડેલા છે અને તેના લીધે જ મોડી સાંજે પણ અહીંયા ખૂબ જ ભારે માત્રામાં ટ્રાફિક લગભગ દોઢ થી બે કિલોમીટર જેટલું ટ્રાફિક જે હોય છે તે જોવા મળતું હોય છે આપણી સાથે એક સ્કૂટર ચાલક એક વ્યક્તિ છે કેવા ખાડા અહીંયા તમે આવ્યા ત્યારે મહેસૂસ થયા તમને બહુ મોટા ખાડા છે હેરાન પરેશાન થઈ રહ્યા છીએ કેવી તકલીફ તકલીફ પડે છે કમર દુખાવો થાય ગાડીના પંચર પડે હવા નીકળી જાય બધી બહુ તકલીફો પડે છે

કે વાહનો જે છે તે અહીંયા બંધ પડી જતા હોય છે અને એના લીધે જ ક્યાંક ને ક્યાંક અહીંયા ટ્રાફિકની સમસ્યા જે છે તે વારંવાર સર્જાતી હોય છે ખૂબ જ મોટા ખાડા અહીંયા પડી ગયા છે લગભગ મને ખબર છે ત્યાં સુધી લગભગ વરસાદની જે શરૂઆત થઈ એના પહેલાંના આ ખાડા છે વરસાદ આવ્યો અને આ ખાડા પડે એવું નથી પરંતુ ચોક્કસથી વરસાદ પડ્યા બાદ આ ખાડાઓ ખૂબ જ મોટા થઈ ગયા છે અને હજી સુધી તેની મરમ્મત જે છે તે કરવામાં નથી આવી ગાડીઓને ડેમેજ થઈ રહ્યું છે સાથે સાથે લોકોને પણ હમણાં જે રીતે પેલા વ્યક્તિએ જણાવ્યું તેમ લોકોને કમરની તકલીફ જે છે તે આ ખાડાઓના કારણે પડી રહી છે ત્યારે હવે જોવાની વાત એ છે કે સરકાર તંત્ર ક્યારે જાગે છે અને આ રોડ રસ્તાઓના રિપેરિંગનું કામ શરૂ કરે છે જો કે મુખ્યમંત્રીએ દસ દિવસની અંદર અલ્ટિમેટમ આપેલું છે કે તમામ રોડ રસ્તાઓ જે છે તે રિપેરિંગ પૂરી રીતે કરી દેવામાં આવે અને જોવાની વાત એ છે લગભગ બે હજાર કેટલો